હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં. આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો એક ઇમ્પોર્ટન્ટ વાત કરી લઈએ. આરોગ્ય સેતુ એપ તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓએ ઇન્સ્ટોલ નથી કરી, તો પ્લીઝ ઇન્સ્ટોલ કરી દો. એકચ્યુઅલી મેં કમ્યુનિટી પોસ્ટ ઉપર એક પોલ મૂક્યો હતો અને એ પોલમાં ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ સુધી પણ આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ નથી કરી. માટે પ્લીઝ કરી લો, તમારા ફોનમાં કરી લો, તમારા મમ્મી પપ્પાના ફોનમાં, જેટલા પણ તમારા કોન્ટેક્ટવાળા હોય બધાને કહી દો કે એ લોકો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી દે, જેથી આપણે કોરોના સામે લડી શકીએ. હવે દાદી મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગણિતના પેપર વિશે. યસ, એકચ્યુઅલી ઉત્તરવહી તપાસવાનું કામ ચાલુ થવાનું છે, એટલે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને એક ડર ઘૂસી ગયો છે. ગણિતનું પેપર હવે તપાસાશે, કેવી રીતે તપાસાશે, ફેલ કરશે, શું ગ્રેસિંગ આપશે, તો એનું જ ડિસ્કશન, એની જ વાત આપણે આ વિડીયોમાં કરવાના છે. એટલે વિડીયો પૂરેપૂરો જોજો, અને જો તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી કરી લો. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં તો ગણિતનું પેપર જેને પણ ખરાબ ગયું છે એમના માટે, વિદ્યાર્થી મિત્રો, પેપર આવ્યું, તમે આપ્યું, હવે તમારા હાથમાં શું છે? કંઈ નહીં. તો જે આપણા હાથમાં નથી એના વિશે ચિંતા કર્યા કરતાં જે આપણા હાથમાં છે તેની ઉપર ફોકસ વધારે કરવું જોઈએ, બરાબર? તો મતલબ ગણિતના પેપરમાં શું થશે, શું નહીં થાય, એ આપણા હાથમાં છે જ નહીં, તો પછી એના વિશે બહુ જ વિચારીને ટાઈમ બગાડવાનો કોઈ અર્થ છે નહીં. એના કરતાં બેટર છે કંઈક બીજી પ્રવૃત્તિ પર ફોકસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, ગણિતના પેપરનું ટેન્શન હું તમારું આ વિડીયોમાં દૂર કરી દઈશ. સૌથી પહેલાં તો તમે યાદ કરો કે તમે ગણિતનું પેપર આપ્યું ત્યારે તમે કેટલું લખ્યું હતું. કોરું નહીં મૂક્યું ને, સ્ટેપ લખ્યા હશે, સૂત્રો લખ્યા હશે. જો લખ્યા છે, ભલે દાખલાના જવાબ આવ્યા હોય કે ના આવ્યા હોય, પણ તમે જો દાખલા પણ ગણ્યા હશે તો ટેન્શન ના લો, તમને પૂરતા માર્ક્સ મળશે અને તમે પાસ થઈ જશો, બરાબર? અને બીજી વાત ગ્રેસિંગની, તો ગ્રેસિંગ નક્કી ક્યારે કરે? જ્યારે ઓવરઓલ રિઝલ્ટ આવે ત્યારે. જો તમે બધા વિષયમાં પાસ હશો અને ગણિતમાં 2-3 માર્ક્સ ખૂટતા હશે, 4-5 માર્ક્સ ખૂટતા હશે, તો તમને ગ્રેસિંગ મળવાનું જ છે, એમાં કોઈ ટેન્શન લેવા જેવી વાત છે જ નહીં. પરંતુ ઓવરઓલ ગ્રેસિંગ કેટલું મળશે એ જ્યારે રિઝલ્ટ આવે પછી ખબર પડે. એટલે કે જ્યારે બધા પેપર તપાસાઈ જાય અને પછી ઓવરઓલ રિઝલ્ટ જો ડાઉન હોય અને પછી ગણિતમાં ગ્રેસિંગ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવે, તે વાત અલગ છે, બરાબર? એટલે હજુ એનો તો વેઇટ કરવો પડશે. પરંતુ તમારી મનની શાંતિ માટે હું તમને કહી દઉં, જો તમે બધા વિષયમાં સારી રીતે પાસ હશો તો તમને ગણિતમાં ગ્રેસિંગ સારું મળશે, મતલબ 3-4 માર્ક્સનું, 4-5 માર્ક્સનું. પછી વધારે ગ્રેસિંગ ડિપેન્ડ કરે બોર્ડની જાહેરાત ઉપર, પરંતુ તમે ઇઝીલી પાસ થઈ જશો, એટલે બહુ ચિંતા ના કરો. એમ પણ તમારા હાથમાં કંઈ છે નહીં, તો ભાઈ ટેન્શન લેવા કરતાં કંઈ બીજી પ્રવૃત્તિ પર ધ્યાન આપો. અને જો તમને એવું કન્ફર્મ હોય છે હું ગણિતમાં ફેલ જ થવાનો છું, તો પછી ગણિતની તૈયારી હમણાંથી સ્ટાર્ટ કરી દો, કારણ કે પૂરક પરીક્ષા આવશે અને પૂરક પરીક્ષામાં તમે પાસ થઈ જાઓ એટલું હમણાંથી તૈયારી ચાલુ કરી દો. એટલે શું થશે, થોડું થોડું વાંચતા રહેશો તો ત્યાં સુધી તૈયાર સારી રીતે થઈ જશે અને તમે ઇઝીલી પૂરક પરીક્ષામાં તો નીકળી જશો, એટલે વર્ષ તમારું નહીં બગડે. તો વિદ્યાર્થી મિત્રો, આ ખાસ ધ્યાન આપજો. બાકી પેપર ઇઝી તપાસશે કે ભારે, તો એ સિરિયસલી કહું તો એ ડિપેન્ડ કરે શિક્ષક ઉપર, ટીચર ઉપર, કે એ ટીચરનું નેચર કેવું છે, મૂડ કેવો છે, બરાબર? તમને ખ્યાલ જ હશે, તમારા જે શિક્ષકો છે, ઘણા બધા શિક્ષકો એમ પણ કહેતા હશે કે અમે પેપર સારી રીતે ઇઝીલી તપાસીએ છીએ, કેટલાક જે સાહેબ હોય એ સ્ટ્રિક્ટ જોવે કે ભાઈ ચલો પૂરેપૂરું લખ્યું હોય તો જ માર્ક્સ મળે, બાકી ના મળે. એટલે ડિપેન્ડ કરે ટીચર ઉપર. પણ હા, પેપર થોડું એમ ઇઝીલી ચેક થશે, ઓકે, એવું જ વિચારીએ. કારણ કે ભારે તપાસશે એનું વિચારીને ટેન્શન લેવું, એના કરતાં એવું વિચારો કે પેપર ઇઝીલી ચેક થશે, પાસ થઈ જઈશું, બરાબર? એટલે ટેન્શન ફ્રી થઈને જે હમણાં કરો છો, જે મોમેન્ટમાં છો, એ મોમેન્ટને એન્જોય કરો, બરાબર? અને ફેલ થવાનો ડર દૂર કરી દો. આઈ હોપ કે તમારો ફેલ થવાનો ડર દૂર થઈ ગયો હશે. અને વિદ્યાર્થી મિત્રો, ભવિષ્યમાં શું કરવું, ઇન ફ્યુચર તમારે શું બનવાનું છે તેના વિશે હમણાં વિચારવાનું ચાલુ કરી દો. તેના વિશેના વિડીયોઝ પણ મેં મૂકેલા છે, કરિયર ગાઈડ્સ ઇન ગુજરાતી કરીને એક આખું પ્લેલિસ્ટ બનાવેલું છે, તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. આઈ હોપ કે તમને હેલ્પ કરશે.
તો વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયોમાં આટલું જ. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ, એન્જોય.